દુનિયામાં મહામારી ફેલાવી રહેલા કોરોનાના સુરતમાં આવેલા દર્દીઓના નામે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયા છે કોરોનાના બાર પોઝિટિવ કેસમાંથી ચારની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય જેને લઈ તંત્ર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અપીલ કરાઈ છે શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક બાર પર પહોંચ્યો છે જેમાં પૈકી એકનું મોત થયું છે જ્યારે બે રિકવર થતાં રજા આપી દેવામાં આવી છે આજે તેર નવા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જે એક ચૌદ વર્ષનો કિશોર છે બે દિવસ પહેલાં રાંદેરમાં લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આખરે રાંદેર વિસ્તારને માસ્ક ક્વોરન્ટીન કરી દેવાયો છે જેના કડક અમલ માટે પોલીસને પણ તૈનાત કરાઈ છે દરમિયાન શંકાસ્પદ લક્ષણો સાથે સ્મીવર હોસ્પિટલમાં દાખલ છત્રીસ વર્ષીય મહિલાનું મોત થયું છે જેનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે દરમિયાન વધુ એક રાહત થઈ હતી કે સિવિલ હોસ્પિટલમાંથી ત્રીજા પોઝિટિવ દર્દી સાજો થતાં રજા આપી દેવાઈ છે પાલિકાએ પોઝિટિવ વ્યક્તિના નામ સરનામા જાહેર કર્યા છે જેમાં એકવીસ વર્ષીય રીટાબેન નિમેશભાઈ બચકાનીવાલા ત્રેવીસ વર્ષીય ફૈઝલ કરીમ ચુનારા પિસ્તાલીસ વર્ષીય કુમારપાલ લાલ શાહ સડસઠ વર્ષીય મૃત્યુ પામેલા દિનેશચંદ્ર મહેતા બત્રીસ વર્ષીય તોહલેર આરીફ પઠાણ બાસઠ વર્ષીય રાજેન્દ્ર પોકરમલ બેદ છવ્વીસ વર્ષીય પ્રશાંત નરેશ ચૌહાણ સડસઠ વર્ષીય અહેમદ યુસુફ મોદન ઓગણત્રીસ વર્ષીય સંદીપ ઘનશ્યામ ભિંગરાડિયા અને બાવીસ વર્ષીય મંગેશ વનારે વધુમાં પોઝિટિવ કેસમાંથી પ્રથમ ત્રણ સાજા થઈ જતાં રજા આપી દેવાઈ છે જ્યારે ચોથા નંબરના વ્યક્તિનું મોત નીપજ્યું છે બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત